प्रकरण गणित गमक के अंदर प्रकरण नंबर बे जेनु नाम छे एक थी नौ सुधी नी संख्या तेनो अपने अभ्यास करिए। बाल मित्रों गणित गम्मत पाठ्यपुस्तक नी अंदर अपने पेज नंबर 43 थी शुरू करिए। बालको वस्तुना नाम कही तेनी संख्या राउंड मा लखो। अपने संख्या गणी अने बाजू मा जे राउंड छे एनी अंदर अपने लखवानू छे। तेमा बालको पेलू चित्र शेनू छे एनू नाम कहो मने। माछली केटली छे गणो जोईए। एक बे त्रण चार पांच छ सात बालको सात माछली छे। तो अपने अहीं जे राउंड आपेलू छे एनी अंदर सात अड़े सात लखीशु। त्यार पछी बालको बुक गणो जोईए। एक अने बे बुक छे तो केटली आपेली छे बगड़े बे। त्यार पछी बालको आजे कूवो छे केटला आपेला छे गणो जोईए। एक बे अने त्रण तगड़े त्रण। बालको आशनु चित्र छे फुग्गानु केटला आपेला छे गणीए। एक बे त्रण चार पांच छ ने सात फुगा आपेला छे बालको सात अड़े सात। मीनबत्ती गणीए बालको। एक बे त्रण चार पांच छ सात आठ ने नौ मीनबत्ती आपेली छे बालको। तो नौ वडे नौ अपने लखीए। त्यार पछी बालको आ उंदर छे ए आपणने केटला आपेला छे। एक बे त्रण अने चार आपणे आनी अंदर लखीए चोगड़े चार। त्यार पछी बाळको घंट आपेला छे केटला आप्या छे गणीए। एक बे त्रण चार पांच आपणने घंट केटला आप्या छे बाळको पांच अड़े पांच। त्यार पछी आपणने आ દિવાસળી આપેલી છે ગણીએ જોવો તો કેટલી છે। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। બાળકો દિવાસળી કેટલી આપેલી છે આપણને નવ। કેટલી આપી છે નવ વડે નવ। બાળકો ત્યાર પછી પેજ નંબર 44 ઉપર નજર કરો કે વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો જે આપણે અહીંયા પાણીની બોટલ એટલે કે બિસ્લેરી વોટર બેગ અને ગ્લાસ આપ્યા છે। વોટર બેગ ચાર આપેલી છે અને ગ્લાસ છે ત્રણ આપ્યા છે। આપણને વધારે વસ્તુના જૂથમાં રંગ પૂરવાનો કીધો છે એટલે કે અહીંયા બોટલ વધારે છે તો બોટલની અંદર રંગ પૂરેલો છે બાળકો। ગ્લાસ ઓછા છે એટલે એમાં પૂરેલો નથી। બાળકો બીજું ચિત્ર શેનું આપેલું છે બોલ અને બેટ। પેલા આપણે તો ગણવા જોશે બાળકો કે કોણ સંખ્યા વધારે છે। એક બે ત્રણ ચાર પાંચ છ। બાળકો બોલ છે એ છ છે એક બે ત્રણ ચાર બેટ છે એ ચાર છે તો વધારે કોણ છે બોલ। તો બાળકો બોલની અંદર આપણે આ જે બ્લુ કલર છે એ પૂરીએ। બધા બોલની અંદર બાળકો પૂરવાના છે જોજો કલર બહાર ન નીકળી જાય। બોલ છે એને આપણે બ્લુ કલરથી પૂર્ણ કરી દઈએ કારણ કે વધારે વસ્તુવાળામાં આપણે રંગ પૂરવાનો છે। ત્યાર પછી આપણને બાળકો ફૂલ આપ્યા છે અને બટરફ્લાય આપેલા છે। હવે જો ફૂલ બે છે અને બટરફ્લાય પતંગિયા કેટલા છે ત્રણ છે તો વધારે વસ્તુમાં રંગ પૂરવાનો છે બાળકો। તો આપણે પતંગિયાની અંદર રંગ પૂરીશું। બાળ મિત્રો પતંગિયા છે એને આપણે ઓરેન્જ કલર એટલે કે કેસરી કલરથી આપણે પૂરી દઈએ। આ રીતે ત્યાર પછી બાળકો જોઈએ આપણને એક ખીલી આપી છે ને હથોડી આપી છે। ખીલી આપણને એક બે અને ત્રણ આપેલી છે જ્યારે હથોડી એક બે ત્રણ ચાર આપેલી છે। તો બાળકો હથોડીની અંદર આપણે લાકડા કલર જે કોફી કલર આપણે પૂરીએ કારણ કે હથોડીની સંખ્યા વધારે છે। આ રીતે આપણે એને પૂરી અને પૂર્ણ કરીએ જુઓ બાળકો
આ રીતે આપણે પૂરી લઈએ છીએ। ત્યાર પછી આપણને બાળકો સફરજન અને કેરી આપેલા છે। સફરજનની સંખ્યા ગણીએ, 1 2 3 4 5 6 7 અને 8 આપેલા છે, જ્યારે કેરી 1 2 3 4 5 6 અને 7 આપેલા છે। બાળકો કોની સંખ્યા વધારે છે? હા, કોની સંખ્યા છે? સફરજનની। તો આપણે સફરજનની અંદર રેડ કલર એટલે કે લાલ કલરથી આપણને એને રંગોથી પૂર્ણ કરીએ, જે હું કરું છું એ રીતે તમે પણ કરી આપો મને। આ રીતે સરસ મજાનો કલર તમે પૂરી આપો બાળકો। આ રીતે આપણે કલરથી સરસ મજાનું પૂર્ણ કરીએ। જુઓ, સફરજનની સંખ્યા આપણે પૂરાઈ ગઈ છે બાળકો। પછી શું કીધું છે? સરખા જૂથ બનાવો। જો અહીંયા 1 2 3 4 આપેલા છે, તો આપણે અહીંયા 4 3 આપેલા હતા અને બાળકોએ એક બનાવી અને નમૂનો આપ્યો છે, એ 4 4 બરાબર 4 બે બાજુ આપણને સરખા દોરવાના છે। એવી રીતે બાળકો જો અહીંયા કેટલા આપ્યા છે ચોરસ, જુઓ 1 2 3 4 5 કેટલા આપ્યા છે? 5। તો અહીંયા પણ આપણે 5 બનાવવાના છે। તો બાળકો અહીંયા આપણને 2 આપેલા છે, તો આપણે કેટલા દોરવા પડશે? 3। રેડ કલરથી 3 આપણે આ રીતે દોરી લઈએ। પછી દોરાઈ ગયા પછી તમે એને ગણજો, 1 2 3 4 અને 5 થઈ ગયા બાળકો। પછી તેમાં તમે આ રીતે કલર પૂરી આપો। આ આકાર કયો છે બાળકો? ચોરસ। કયો છે? ચોરસ છે ને બાળકો? હા, 5 બરાબર 5 થઈ ગયા, વેરી ગુડ। હવે બાળકો જુઓ તેમાં પછીનું ચિત્ર ત્રિકોણ છે। ત્રિકોણ 1 2 3 4 5 6 છ ત્રિકોણ આપ્યા છે, 6 ગળે 6 કરો, અહીંયા પણ 6 કરો। હવે જુઓ બાળકો આમાં 4 જ ત્રિકોણ આપ્યા છે, 1 2 3 અને 4। તો અહીંયા બાળકો આપણે 2 ત્રિકોણ દોરવાના થશે। આપણે 2 ત્રિકોણ છે એ દોરી અને આપણે એને કલર પૂરી દઈએ બાળકો। આ રીતે થઈ ગયા 2 ત્રિકોણ સરસ મજાના, એટલે 6 બરાબર 6। હવે બાળ મિત્રો જુઓ નીચેનું જલેબી આકાર આપ્યો છે, 1 2 3 4 5 આપ્યા છે, અહીંયા કેટલા આપ્યા છે? 1 2 3 4 5 6 7 તો આપણે અહીંયા 7 લખીશું અને આ બાજુ પણ આપણે 7 લખીશું। અહીંયા 5 જ છે તો એને 7 બનાવવા માટે સ્કાય કલરથી આપણે 2 બનાવીએ। જો બાળ મિત્રો 7 × 7 બનાવી દે, આ રીતે કરી નાખવાનું, 7 ડો કરી પછી આપણે આમ કરીએ, આમ કરી નાખવાનું, થઈ ગયા 7। આ રીતે તમારે કરી લેવાના બાળ મિત્રો। પેજ નંબર 46 ઉપર જુઓ, રેતીમાં રમતો છોકરો એક બતાવ્યો છે આપણને। એમાં એમ કીધું છે કે ક્રમમાં જોડો। શું કરવાનું છે? ક્રમમાં જોડવાના છે આપણે। એક અડે એકથી બગડા સુધી જોડેલું છે। હવે બગડેથી બાળ મિત્રો 3 સુધી આપણે જોડી દો, આડી લીટી કરી દો, કરી દીધી, વેરી ગુડ। પછી તેને 4નું જે ટપકું છે તેની સાથે જોડો આ રીતે। ત્યાર પછી 5 સુધી લઈ જાઓ, 5 ડા પછી 6 ગળે 6, 6 પછી 7 અડે 7, 7 પછી 8 અડે 8, 8 પછી 9 અડે 9। બાળ મિત્રો શેનું ચિત્ર બની ગયું? હોડીનું બની ગયું ને, વેરી ગુડ। ત્યાર પછી આપણને નીચેનું ચિત્ર પણ એક માછલી આપી છે, તેને પણ આપણે ક્રમની અંદર જોડવાની છે બાળકો। જોડીએ એકડેથી, એકડા પછી બગડો, બગડા પછી તગડો, 3 પછી 4, પછી 5, ત્યાર પછી 6 ગળે 6, 7 અડે 7, 8 અડે 8, 9 અડે 9। બાળ મિત્રો આપણી અધૂરી માછલીને આપણે પૂર્ણ કરી દીધી, કરી દીધી ને, વેરી ગુડ। ત્યાર પછી પેજ નંબર 47 ઉપર નજર કરીએ, શું કીધું છે? જો ખૂટતી સંખ્યા લખો બાળકો, આપણને ખૂટતી સંખ્યા લખવાની છે।
आपने एक थी नौ सुधीनी संख्या कीधी छे जे आपने आवड़े छे। हाँ, एकड़े एक थी शुरू करिए त्यार पछी शू आवशे बगड़े बे त्रण आपेला छे त्रण पछी कई संख्या आवशे चोगड़े चार पछी पांचड़े पांच छ आपेला छे सातड़े सात आठड़े आठ बाळमित्रो नौ आपेला छे अटले आपणे आ खूटती संख्या आपणे पूर्ण करी दीधी। त्यार पछी बाळको जोवो नीचे पांच नी तरत पहला अने पछी शुं आवे प्रश्न पूछो छे आपने के पांच नी पहला अने पांच नी पछी शुं आवे बाळको एकड़ा बोलो पांचड़े पांच पछी अने पहला शुं आवे बाळ मित्रो एकड़े एक बगड़े बे त्रण चार अने पांच पांच ने पहला शुं आव्यो चोगड़े चार पांच पछी बोलो जोईए छगड़े छ वेरी गुड। हवे एम कीधुं छे छ नी तरत पहला शुं आवे छ नी पहला शुं आवशे बाळको हां छ नी पहला शुं आव्यो पांचड़े पांच वेरी गुड। त्यार पछी आपने एम कीधुं छे एक पछी शुं आवे एकड़ा बोलो एकड़े एक पछी बगड़े बे तगड़े त्रण वेरी गुड। હવે ચાર ની તરત પહેલા અને પછી શું આવે બાળકો ચાર ની પહેલા શું આવે વેરી ગુડ એક બે ત્રણ આવશે ચાર આપેલા છે ચાર પછી પાંચ વેરી ગુડ આવી ગઈ। હા પછીની સંખ્યાઓ કઈ હવે આપણે ડોલમાં બે નંબર આપ્યા છે એના પછીની સંખ્યા કઈ છે તે આપણે લખવાની છે। બાળ મિત્રો બગડે બે પછીની સંખ્યા બે પછી ત્રણ ત્રણ પછી ચાર હવે પછીની સંખ્યાઓ કઈ ત્રણ પછી કઈ આવે બાળકો ચાર પછી પાંચ વેરી ગુડ તમે તો હોશિયાર છો બાળકો। બાળકો શૂન્ય આપણે એક થી નવ સુધીની સંખ્યા ભણ્યા હવે આવે છે શૂન્ય। બાળકો આ એક ટોપલી છે ટોપલીમાં પાંચ કેરી છે જો એક ટોપલીમાં પાંચ રસદાર કેરી રાખી છે જો તમે એક લઈને ખાઓ તો કેટલી કેરી વધશે બાળકો એ ટોપલીની અંદર પાંચ કેરી રાખી છે બાળકો એમાંથી તમે એક લઈ લીધી તો કેટલી વધી ચાર ગણો તો એક બે ત્રણ ચાર તો અહીંયા બાળકો આપણે ચોગડે ચાર પૂરવાના છે। હવે એક ટોપલીમાં ચાર રસદાર કેરી રાખી હતી જો તમે એક પાછી ખાઈ જાઓ તો કેટલી કેરી વધશે બાળકો ચાર હતી એમાંથી તમે એક ખાઈ ગયા તો એક બે અને ત્રણ કેરી વધે છે ટોપલીની અંદર। ત્યાર પછી બાળકો એક ટોપલીમાં ત્રણ રસદાર કેરી રાખી છે જો તમે એક લઈને ખાઓ તો કેટલી કેરી વધશે ત્રણ હતી તેમાંથી એક ખાઈ ગયા તો કેટલી વધી બગડે બે। એક ટોપલીમાં બે રસદાર કેરી રાખી છે જો તમે એક લઈને ખાઓ તો કેટલી કેરી વધશે બાળકો બે કેરી હતી એક ખાઈ ગઈ તો કેટલી વધી એક કેરી વધી ને બાળકો હા। એક ટોપલીમાં એક રસદાર કેરી રાખી છે જો તમે એક લઈને ખાઓ તો કેટલી કેરી વધશે બાળકો એક કેરી હતી એ અહીંયા ખાઈ જાઓ છો તમે તો કેરી વધતી નથી ટોપલી ખાલી રહે તો બાળકો એને આપણે ગણિતની અંદર શૂન્ય કહીએ શું કહીએ શૂન્ય કંઈ પણ ન હોય ખાલી ટોપલી પડી છે એટલે આપણે એને શૂન્ય કહીએ છીએ। ત્યાર પછી બાળકો સામેના પેજ ઉપર આપ્યું છે ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા ગણતરી કરીને લખો। બાળ મિત્રો પેલી ડાળી ઉપર કેટલા પક્ષીઓ બેઠા છે એક બે ત્રણ ચાર ચાર પક્ષી બેઠા છે બીજી ડાળીની અંદર એક પક્ષી ઉડી જાય છે તો કેટલા પક્ષી બેઠા છે એક બે ત્રણ બાળમિત્રો તગડે ત્રણ પક્ષી બેઠા છે
તેમાંથી એક પક્ષી ઉડી ગયું તો કેટલા પક્ષી બેઠા છે? એક બે બગડે બે. તેમાંથી પાછું એક પક્ષી ઉડી જાય છે તો કેટલું પક્ષી છે હવે? એક અડે એક. બાળ મિત્રો, ડાળ પર એક પક્ષી બેઠું હતું, એ પણ ઉડીને જતું રહે છે તો કેટલા પક્ષી વધશે? શૂન્ય. ડાળી પર શૂન્ય પક્ષી બેસે છે, એટલે કે ઝીરો પક્ષીઓ છે, એકે પક્ષી છે નહીં. તેવી જ રીતે બાળકો પેજ નંબર 50 ઉપર ધ્યાન. જો પાંજરામાં કેટલા છે? હવે ઉંદર છે, પાંજરામાં કેટલા ઉંદર છે? જો એક બે અને ત્રણ, અહીંયા ત્રણ આપેલા છે. તે ત્રણ ઉંદરમાંથી પાંજરું ખોલતા એક ઉંદર જતું રહે છે, આ એક ઉંદર ભાગી જાય છે, તો પાંજરાની અંદર કેટલા વધ્યા? બગડે બે. ત્યાર પછી બાળકો, બે ઉંદર હતા, તેમાંથી એક ઉંદર છે એ નીકળી જાય છે તો કેટલા ઉંદર વધ્યા? એક અડે એક. ત્યાર પછી બાળકો, પાંજરામાં એક ઉંદર હતો એ બહાર જતો રહે છે, જો અહીંયા, તો કેટલા વધશે બાળ મિત્રો? શૂન્ય. પાંજરું ખાલી છે એમ ન કહેવાય, કાંઈ નથી એવું પણ ન કહેવાય, તેની અંદર શૂન્ય ઉંદર છે. ત્યાર પછી હાથમાં કેટલા ફુગ્ગા છે બાળકો, એ આપણને જોવાનું છે. બાળ મિત્રો, હાથની અંદર એક બે ત્રણ ફુગ્ગા છે. હવે તેમાંથી એક ફુગ્ગો ફૂટી ગયો ફટાક દાડાનો, તો કેટલા ફુગ્ગા વધ્યા? બે ફુગ્ગા વધ્યા, તો આપણે આની અંદર બગડે બે કરીએ. ત્યાર પછી બાળકો, બે ફુગ્ગામાંથી લીલો ફુગ્ગો જે હતો એ ફૂટી જાય છે, તો કેટલા ફુગ્ગા હાથમાં વધ્યા? એક અડે એક. હવે તેમાંથી પણ હાથમાંથી ફુગ્ગો ફૂટી જાય છે, તો બાળ મિત્રો હાથમાં કેટલા ફુગ્ગા છે? શૂન્ય. આપણે હાથમાં કઈ નથી એવું નહીં કહી શકીએ, હાથમાં શું લખવાનું છે? શૂન્ય એવું લખવું જોશે. હવે બાળ મિત્રો, આ બોક્સની અંદર શૂન્ય આપેલું છે, શૂન્ય આપણને એક ડોટ ડોટ વાળું આપેલું છે, ને આપણે સંપૂર્ણપણે સરસ પેન્સિલથી ઘૂંટી નાખીએ આ રીતે, અને શું કહીશું? શૂન્ય. હવે બાજુના ખાનામાં પણ આ રીતે શૂન્ય આપણે બનાવીએ, આ રીતે બરોબર ખાનાની વચ્ચે મિત્રો આ રીતે આપણને શૂન્ય બનાવીએ. ત્રણેય હરોળની અંદર શૂન્ય બનાવી પૂર્ણ કરવાના છે આ રીતે બાળકો. અહીંયા શૂન્ય આપણા પૂર્ણ થઈવા જઈ રહ્યા છીએ. જો બાળકો, થઈ ગયા ને શૂન્ય પૂર્ણ. આ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર 50 પેજ સુધી પૂર્ણ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેજ નંબર 50 એટલે કે પ્રકરણ નંબર 2, 1 થી 9 સુધીની સંખ્યા આપણને પૂર્ણ કરી છે, તે તમારે પાઠ્યપુસ્તકની અંદર પૂર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, વાલીઓને ખાસ વિનંતી, જે બાળક પાસે હજુ સુધી પાઠ્યપુસ્તકો સ્વાધ્યાય પોથી નથી પહોંચી કે તમે નથી મેળવી, એ પ્લીઝ વહેલામાં વહેલી તકે તમે પાઠ્યપુસ્તકો અને સ્વાબુક મેળવી લેવા નમ્ર વિનંતી, જેથી તમારું બાળક એ અભ્યાસની અંદર પાછળ રહી ન જાય. થેન્ક યુ. જય મામાદેવ.